વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં યુનિટ 1 એમાં એક્ટિવિટી 12 જે જોઈ લઈશું અને સમજી લઈશું. ઉદાહરણ પ્રમાણે નીચે વાક્યો આપેલી જગ્યામાં લખો અને આ પ્રવૃત્તિ તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. હવે આમાં શું કરવાનું છે, તમારે તમારી નોટબુકમાં સરસ આ રીતે ખાના બનાવવાના છે. ઉપર જે વાક્ય આપી હોય એટલા એક એક અક્ષરના એક એક ખાના બનાવવાના છે અને આ રીતે ઉપરથી નીચે જોઈને લખવાનું છે. દરેકમાં એવું કામ કરવાનું છે. ઉપર જોવા લખ્યું છે પહેલું હેલો, તો HELLO, અને પછી આ પૂર્ણ વિરામ કર્યું છે, અલ્પવિરામ કર્યું છે, અલ્પવિરામ કરવાનું છે, આ રીતે લખવાનું છે. 108 સર્વિસ, હાઉ કેન આઈ હેલ્પ યુ, આ રીતે ખાના પાડીને લખવાનું છે. જો ઉદાહરણ એક્ઝામ્પલ એક આપ્યું છે એ પ્રમાણે લખ્યું છે, એ રીતે અહીંયા નીચે પણ તમારે લખવાનું છે અને દરેકના એક એક ખાના પાડીને અને આ રીતે ઉપર જેવું લખ્યું છે એવું જ ખાના એક 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 પાડીને અને એક ખાનામાં એક જ આંકડો એક જ અક્ષર લેવાનો છે અને એ રીતે તમારે ખાલી જગ્યાઓ આ રીતે પૂરવાની છે. તમારી નોટમાં સરસ એવા આવા બનાવીને લખવાનું છે. એ જ પ્રમાણે એક્ટિવિટી 13 એમાં લખ્યું છે 5-8માં ગુજરાતી સામાન્ય જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત ભારતમાં થઈ ગયેલા મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો અને તેમના ફોટા ચોંટાડી દરેક વિશે 2-3 વાક્યો લખો. હવે આમાં એવું છે ને કે જો એક આપેલું છે તમને કે ગાંધીજી, ચિત્ર બતાવ્યું છે, ચિત્ર બતાવ્યું છે અને નીચે લખ્યું છે ગાંધીજી. હવે ગાંધીજી વિશે ખાલી 2 લીટી 2 વાક્ય કંઈ પણ લખવાનું છે. તો ગાંધીજી કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, એના વિશે કંઈ પણ આપણે જે જાણતા હોઈએ એના વિશે લખવાનું છે કે ગાંધીજી. તો ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. એક વાક્ય થઈ ગયું. બીજું, હી વોઝ અ ફ્રીડમ ફાઈટર, તે સ્વતંત્રતા સેનાની હતા, કે આઝાદી માટે જે લડત લડતા હતા એ સ્વતંત્રતા સેનાની છે કે સેનાની હતા એ વિશે વાત કરી છે. તો 2 વાક્ય થઈ ગયા. એ જ પ્રમાણે અહીંયા ચિત્ર એનું લગાવવાનું છે ગાંધીજીનું, નીચે લખવાનું છે અને આ રીતે ગમે તે 2 વાક્ય બનાવવાના છે. એ જ રીતે સરદાર વલ્લભભાઈ, હવે સરદાર વલ્લભભાઈ કોણ હતા એના વિશે, ધારો કે સરદાર વલ્લભભાઈનો અહીંયા ફોટો લગાવવાનો છે અને સરદાર વલ્લભભાઈ હતા કોણ એના વિશે લખવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ, પહેલાં અહીંયા જો એમનું જન્મ લખ્યું છે કે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો અહીંયા એ જ રીતે સરદાર વલ્લભભાઈ વોઝ બોર્ન ઇન, એમનો જન્મ ક્યાં થયો હતો, તો બોર્ન ઇન નડિયાદ, તો એમનો જન્મ નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કોઈ પણ 2 વાક્ય જાણતા હોય આપણે અહીંયા લખવાનું છે, તો અહીંયા લખ્યું છે કે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો અહીંયા સરદાર વલ્લભભાઈ વોઝ બોર્ન ઇન નડિયાદ, એક વાક્ય થઈ ગયું. હવે બીજું, હવે અહીંયા હી વોઝ ફ્રીડમ ફાઈટર, એમનો ફ્રીડમ ફાઈટર કહેવાતા હતા. એ જ રીતે અહીંયા સરદાર વલ્લભભાઈને શું કહેવાતા, તો હી ઇઝ કોલ્ડ ધ, ખબર છે શું કહેવાતું તું, લોખંડી પુરુષ, યાદ છે સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી પુરુષ કહેવાતા, તો આપણે લખી શકીએ કે હી ઇઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, હી ઇઝ કોલ્ડ ઓફ ધ આયરન મેન, આયરન આયરન મતલબ લોખંડ, લોખંડી પુરુષ, લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા એવું કહી શકાય. એ જ રીતે બીજું અહીંયા ધારો કે કોઈ પણ લઈએ જવાહરલાલ નહેરુ, હવે જવાહરલાલ નેહરુનું ચિત્ર બતાવવાનું છે, હવે જવાહરલાલ નહેરુ વિશે 2-3 વાક્ય લખવાના છે. એમાં પહેલું છે કે જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જવાહરલાલ નહેરુ કોણ હતા એના વિશે પહેલાં વાત કરી કે જવાહરલાલ નહેરુ વોઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તો પ્રાઇમ મિનિસ્ટર પહેલાં જે ઇન્ડિયાના પહેલાં વડાપ્રધાન હતા એમ કે. પછી બીજું, હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ચિલ્ડ્રન ડે, હવે જવાહરલાલ નહેરુનો જે બર્થડે છે એને ચિલ્ડ્રન ડેના નામ તરીકે પણ ઓળખાય છે, એમ 2 વાક્ય લખી નાખવાના. કે પહેલું હતું જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, અને બીજું છે હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન ડે, તેમનું બર્થડે સેલિબ્રેટ શેનાથી કરીએ છીએ, ચિલ્ડ્રન ડેના દિવસે, ચિલ્ડ્રન ડે એમના બર્થડેના દિવસે ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવીએ છીએ, એમ અહીંયા 2 વાક્ય લખી નાખવાના. 3 થયા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ અને જવાહરલાલ નહેરુ. એ જ રીતે એના પછીનું છે ઇન્દિરા ગાંધી. હવે ઇન્દિરા ગાંધી
ઇન્દિરા ગાંધી કોણ હતા એના વિશેની વાત કરો, તો કે ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. આ ઇન્દિરા ગાંધી કોણ હતું? જવાહરલાલ નહેરુના પુત્રી હતા. આગળ જવાહરલાલ નહેરુ કોણ હતા એનું વાત કરી. આ ઇન્દિરા ગાંધી કોણ હતા? તો કે ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ, તો જવાહરલાલ નહેરુની પુત્રી હતા. તો એ કોણ હતું? સી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તે પણ ભારતના વડાપ્રધાન હતા. આ ફર્સ્ટ વડાપ્રધાન હતા. એના પછીના દર 5 વર્ષે જે વડાપ્રધાન બદલાય એમાં આ પણ પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવેલા હતા. એમ કે 1, 2, 3, 4 થયા. હવે 5 નંબરનું, હવે એમાં રાખીશું રવિન્દ્રનાથ ટાગોર. હવે રવિન્દ્રનાથ ટાગોર એ કોણ હતું એના વિશેની ચર્ચા કરું છું. તો રવિન્દ્રનાથ ટાગોર વોઝ ધ ગ્રેટ પોએટ. રવિન્દ્રનાથ ટાગોર કોણ હતું? ગ્રેટ પોએટ, એટલે કે મહાન કવિ હતા. તો હી રિસીવડ ધ નોબેલ પ્રાઇઝ ફોર હિઝ પોએમ ઓફ ગીતાંજલિ. એમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. ગીતાંજલિ નામની પોએટ મતલબ એક પોએમ લખી હતી, કવિતા લખી હતી, એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એમ કે તો કોણ હતું એ? તો રવિન્દ્રનાથ ટાગોર વોઝ ગ્રેટ પોએટ. રવિન્દ્રનાથ ટાગોર વોઝ ગ્રેટ પોએટ, એ મહાન કવિ હતા. તો હી રિસીવડ ધ નોબેલ પ્રાઇઝ, એમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. શેનો? ફોર હિઝ પોએમ ગીતાંજલિ. ગીતાંજલિ નામની એમની પોએમ લખી હતી, એનો એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એ જ રીતે બીજું એક ખાનું છે, એમાં આપણે લખીશું અબ્દુલ કલામ. હવે અબ્દુલ કલામ કોણ હતા? તો અબ્દુલ કલામ તમે ઓળખતા જ હશો બધા. તો અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. અબ્દુલ કલામ કોણ હતું? ગ્રેટ સાયન્ટિસ્ટ, એટલે કે મોટા એક વૈજ્ઞાનિક હતા. પછી હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તે ઇન્ડિયાના પ્રેસિડન્ટ હતા. એ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પણ હતા. આ જ રીતે તમારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, પછી જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામ, એમ 6 ચિત્ર આપેલા છે. 6 ચિત્ર લગાવવાના છે અને એના નીચે તમારે 2-2 લીટીનું લખાણ લખવાનું છે. હવે આમાં લેસનમાં આગળનું એક્ટિવિટી 12 જે આ રીતે ખાના પાડેલા છે એ ખાના પાડવાના છે અને એ પ્રમાણે તમારે એનું લખવાનું છે. એ જ પ્રમાણે અહીંયા એક્ટિવિટી 13, હવે 13માં આ રીતે ચિત્ર દોરવાના છે કે ચિત્ર દોરો કે ચિત્ર લગાવો, કંઈ પણ કરી શકો. અને એની સામે આ રીતે દરેકના 2-2 વાક્ય લખવાના છે. દરેકનું આ રીતે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે કે સ્ટીકર લગાવવાનું છે, નીચે નામ લખવાનું છે અને આ રીતે 2-2 વાક્ય લખવાના છે. ગાંધીજી, તો ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર, હી વોઝ ફ્રીડમ ફાઈટર. એ જ રીતે અહીંયા સરદાર વલ્લભભાઈ, તો સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ અને હી ઇઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. બરાબર. એ જ રીતે અહીંયા જવાહરલાલ નહેરુ, તો જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ચિલ્ડ્રન ડે. એ જ રીતે અહીંયા ઇન્દિરા ગાંધી, તો ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. તે જવાહરલાલ નહેરુની પુત્રી હતા અને સી વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એ જ રીતે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર, તો રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ અને હી રિસીવડ ધ નોબેલ પ્રાઇઝ ફોર હિઝ પોએમ ઇન ગીતાંજલિ. એ જ પ્રમાણે અહીંયા લખવાનું છે અબ્દુલ કલામ, તો અબ્દુલ કલામ ઇઝ ગ્રેટ સાયન્ટિસ્ટ અને હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. આ જ રીતે તમારે દરેકના અહીંયા ચિત્ર લગાવવાના છે, પ્લસ અહીંયા બીજું 2-2 લીટીનું લખાણ લખવા છે. 2-2 વાક્ય, કોઈ પણ તમને ગમે એવા 2-2 વાક્ય લખવાના છે. આટલું લેસન તમારે પૂરું કરવાનું છે. આ સાથે યુનિટ 1 આખી પૂરી થાય છે. તો આખી યુનિટ 1 બધી જ લખી નાખવાની અને સ્પેલિંગ પણ બધાના લખવાના છે. PDF મોકલેલી છે, એના સ્પેલિંગ પણ તમારે નોટમાં લખી નાખવાના છે. આખું યુનિટ 1 કમ્પ્લીટ પૂરો કરી લેવાનો છે. આવજો.